લો બોલો, ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 1000 ઉઘરાવી લીધા પણ ટેબ્લેટ ન આપ્યા. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનું સત્ર પૂરું થઈ ગયું છતાં ટેબ્લેટ મળ્યા નથી. ગુજરાત સરકારની નમો યોજના હેઠળ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે. ત્યારે આજ રોજ દાંતીવાડા તાલુકાના પાથાવાડામાં તિરુપતિ બાલાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નમો ઈ ટેબ્લેટ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના હોય છે, પણ હજુ સુધી ટેબ્લેટની રકમ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી લેવામાં આવી હોવા છતાં ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. તેથી વિદ્યાર્થીઓને તાત્કાલિક ટેબ્લેટ આપવામાં આવે તે હેતુથી દાંતીવાડા NSUI દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છીએ દાંતીવાડા મામલતદાર કચેરી, જે પાંથાવાડા તિરુપતિ બાલાજી કોલેજના વિદ્યાર્થીઓ છે, આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. જેઓનું કોલેજનું સત્ર પૂરું થઈ ગયું છે, પરંતુ જે શાળાના કોલેજના પ્રાધ્યાપકો દ્વારા તેમને ટેબ્લેટ આપવામાં નથી આપ્યા, ત્યારે આજે બાળકો વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેઓ આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આગામી સમયમાં અમને જો આ તાત્કાલિક ધોરણે ટેબ્લેટ નહીં આપવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. અને એ બાબતને લઈને મામલતદાર કચેરીએ વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આપણી સાથે કેટલાક લોકો છે, વિદ્યાર્થીઓ છે, એમની જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું શું હતી વિગત. એમાં એવું છે કે જે ફર્સ્ટ યરમાં વિદ્યાર્થીઓ હોય એમને ટેબ્લેટ વિતરણ સરકાર તરફથી આપવામાં આવે છે, અને જે પાંથાવાડા તિરુપતિ બાલાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે તેમાં હજુ સુધી વિદ્યાર્થીઓ ફી ભરી છતાં પણ ટેબ્લેટ આપ્યા નથી, અને ત્યાં વારંવાર રજૂઆત કરતા છતાં પણ પ્રિન્સિપલે ધ્યાને ના લેતા અમે મામલતદારને રજૂઆત કરી છે. અને અગાઉના સમયમાં જો અમારે રજૂઆત ધ્યાનમાં લેવામાં નહીં આવે અમે ઉગ્ર આંદોલન કરીશું NSU દ્વારા. આપણી જોડે બીજા પણ એક કોલેજના વિદ્યાર્થી છે જેઓનું સત્ર પણ પૂરું થઈ ગયું છે, હજુ સુધી ટેબ્લેટ આપવામાં નથી આવ્યા શું છે? ના, અમે શરૂઆતમાં જ ફી ભરી લીધી છે, અમને પાવતી પણ આપી દીધી છે. આખું સત્ર એક્ઝામ ફર્સ્ટ પૂરી થઈ ગઈ અને સેકન્ડ પણ પતી ગઈ છે, સત્ર પૂરું થઈ ગયું, હજુ સુધી અમને ટેબ્લેટ બીજા આપ્યા નથી. વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષક છે પ્રાધ્યાપકોને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, તેઓ દ્વારા તોછડાઈભર્યું વર્તન અને સ્પષ્ટ જવાબ પણ આપવામાં નથી આવી રહ્યો. આપણી જોડે બીજા પણ એક વિદ્યાર્થી છે, એમની જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું શાળાના જે શિક્ષક છે એમને રજૂઆત કરી એમના દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? તમને જવાબ આપવામાં આવ્યો કે યુનિવર્સિટીમાંથી ટેબ્લેટ અમને આપવામાં આવ્યા નથી, એટલે તમારે વારંવાર રજૂઆત કરો, ઓફિસમાં નહીં આવવાનું, અને આવશે ત્યારે આપીશું, એવો જવાબ આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે શાળા દ્વારા અમને સ્પષ્ટ જવાબ પણ આપવામાં નથી આવ્યો અને એકાદ વર્ષ થઈ ગયું પરંતુ હજુ સુધી ટેબ્લેટ નથી આપવામાં આવ્યા, ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને અનેક પ્રકારની ખૂબીઓ ઊભી થઈ રહી છે. આપણી સાથે બીજા પણ એક વિદ્યાર્થી છે, એમની જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું. આજે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, આગામી સમયમાં ટેબ્લેટ નહીં આપવામાં આવે તો શું પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? અગાઉના સમયની અંદર ટેબ્લેટ નહીં આપવામાં આવે તો NSU વિદ્યાર્થીઓના પડખે ઊભી છે અને ઊભી રહેવાની છે, અને અગાઉના સમયમાં અંદર NSUI મામલતદારથી લઈ અને ઠેઠ કલેક્ટર સુધી રજૂઆત કરી આંદોલન કરશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવશે. વિદ્યાર્થીઓની સાથે છીએ અને વિદ્યાર્થીઓની સાથે NSU હંમેશા માટે રહેવાની છે. આ હતા વિદ્યાર્થીઓ. દાંતીવાડા મામલતદાર કક્ષાએ હાલમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે એવી વિદ્યાર્થીઓની માંગ છે, નકે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની વિદ્યાર્થીઓ દ્વારા ચીમકી આપવામાં આવી હતી.